નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 4 પર્યાવરણ વિષયની સો અધ્યયન પોથીમાં આજે આપણે પાઠ નંબર 2 કાનથી કાન જોઈશું. પ્રશ્ન પહેલો છે, તમારી આસપાસ ઘરમાં, ખેતરમાં, વાડીમાં જોવા મળતા પ્રાણીઓના નામ લખવાના છે. જીવ જંતુ, પશુ, પ્રાણીઓ, પક્ષીઓ વગેરે નામ લખવાના છે. તો આપણે નજીકમાં ગાય, ભેંસ, બકરી, બળદ, ચકલી, ઈયળ, ઊંટ, કાચબો, અળસિયું, કાચિંડો, કીડી, મકોડા, કબૂતર, ઉધઈ, સાપ અને ખિસકોલી જેવા પ્રાણીઓ આપણી આસપાસ આપણે જોઈએ છીએ. પછી બીજો પ્રશ્ન છે, તમારી આસપાસ જોવા ન મળતા હોય આપણી આસપાસ કયા પ્રાણીઓ આપણે નથી જોતા? તો વાઘ, સિંહ, વરુ, ચિત્તો, શિયાળ, હરણ, ઘેટા, ઘોડો, હિપોપોટેમસ, મગર, ગીધ, બાજ, બુલબુલ, હાથી, લક્કડકો, દરજીડો વગેરે પ્રાણીઓ આપણે અહીંયા જોતા નથી આપણી આસપાસ. અહીંયા આપણે આ પાઠમાં પ્રાણીઓ એટલે કે પશુ, પક્ષી, જીવજંતુ બધું જ આપણે પ્રાણીઓમાં લેવાનું છે. પ્રશ્ન 3, તમે જે પ્રાણીઓના નામ આગળ લખ્યા છે તેને નીચે મુજબ વર્ગીકરણ કરવાનું છે. તો અહીંયા વર્ગીકરણ કરવાનું, જેના કાન દેખાતા હોય, ન દેખાતા હોય, ચામડી ઉપર વાળ હોય અને પીંછા હોય, દૂધ આપતા હોય, માથે સિંગડા હોય, એવાનું આપણે અહીંયા વર્ગીકરણ કરવાનું છે. આગળનો પ્રશ્ન છે, તમારી આસપાસ જે પ્રાણીઓ રહે છે તેમાંથી કયા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે અને કયા પ્રાણીઓ ઈંડા મૂકે છે? તો અહીંયા બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ હાથી, ગાય, બિલાડી, કૂતરો, ઉંદર, ભેંસ, ઊંટ, બકરી અને ઈંડા મૂકતા કબૂતર, મોર, ગરોળી, બતક, દેડકો, ચકલી, મરઘી અને કાગડો, એ રીતે આપણે લખીશું. આગળનો પ્રશ્ન છે, પ્રાણીઓના નામની સાથે તેમના ખોરાકની જોડી બનાવવી અને તેનું એક એક વાક્ય બનાવવાનું. તો અહીંયા જોઈશું કે પ્રાણી, જવાબ અને ખોરાક. અહીંયા આપણે એક ઉદાહરણ આપ્યું છે કે વાઘ માંસ ખાય છે, અથવા તો વાઘનો ખોરાક માંસ છે, એ રીતે દીપડો તો માંસ ખાય, ગાય ઘાસ ખાય, કાબર અનાજ ખાય, બગલો માછલી ખાય, મધમાખી હોય ફૂલોનો રસ ચૂસે, એના ઉપરથી અહીંયા વાક્ય બનાવવાના છે. દીપડો માંસ ખાય છે, ગાય ઘાસ ખાય છે, કાબર અનાજના દાણા ખાય છે, બગલો માછલી ખાય છે, મધમાખી ફૂલોનો રસ ચૂસે છે, એ રીતે. આગળ ઉદાહરણ પ્રમાણે સાચા જવાબ ફરતે ગોળ કરવાનું છે. દૂધ આપનાર પ્રાણીઓ ફરતે ગોળ કરેલું છે. હવે શિંગડાવાળા પ્રાણીઓ તો ભેંસ, બળદ, સાબર, ઝાડ ઉપર ચડતા તો વાંદરો, અજગર, ખિસકોલી, માંસાહારીમાં દીપડો, મગસ, શાકાહારીમાં આવશે ભેંસ, ગાય, ભાર ખેંચતા પ્રાણીઓમાં બળદ, ઊંટ, ગધેડું, ઘોડો વગેરે આવશે. પ્રશ્ન 7 છે, કોષ્ટકમાં આપણે પ્રાણીઓના નામ શોધી અને ગોળ કરવાનું છે અને એ શોધેલા પ્રાણીઓના આપણે અહીંયા લખવાનું છે. તે પહેલાં આપણે અહીંયા શોધી અને ગોળ કરીશું અને પછી આપણે અહીંયા લખીશું. પ્રશ્ન 8 છે, વિચારો અને લખો. તેને ચાંચ છે, તે મારી મુઠ્ઠી કરતાં નાનું છે, ઘર આંગણે દાણા ચણવાવે છે. તો નાનું એવું પક્ષી કયું હોય? ચકલી. તે ખેડૂતનો સાથી છે અને હળ ખેંચે છે. તો બળદ આવશે. જંગલમાં રહે છે પણ જંગલનો રાજા નથી, એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદી શકે છે. તો વાંદરો. તે રાત્રે જ દેખાય છે, તેની આંખો માણસ જેવી. તો ગુવળ. જમીન અને પાણી બંનેમાં રહે છે, તેનું કદ સૂતેલા માણસ જેવડું હોય છે. તો મગર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9, નીચેના પ્રશ્નોના જવાબ લખો. તમારે ઘરે દૂધ ક્યાંથી આવે છે? તો આપણે દૂધ ડેરીમાંથી લાવીએ છીએ. પણ તમારા ઘરે ભેંસો રાખતા હોય તો તમારા લખવાનું કે અમે ઘરે ભેંસો રાખીએ છીએ તો ત્યાંથી અમારા ઘરેથી દૂધ અમે વાપરીએ છીએ. સામાન્ય રીતે કયા કયા પ્રાણીઓનું દૂધ આપણે વાપરતા હોઈએ છીએ? તો સામાન્ય રીતે આપણે ગાય અને ભેંસનું દૂધ આપણે વાપરીએ છીએ. તમને કયા પક્ષીના પીંછાનો ઉપયોગ સુશોભન માટે કરશો? કઈ રીતે? આપણે મોરના પીંછાનો ઉપયોગ સુશોભન માટે કરીએ. મંદિરમાં એને મૂકીએ, મૂર્તિ આગળ કૃષ્ણ ભગવાનની હોય તો એના માથા ઉપર આપણે ભરાવીશું, એ રીતે આપણે કરીએ છીએ ઉપયોગ. જૂના સમયમાં ગાય કે ભેંસના છાણનો ઉપયોગ કઈ રીતે થતો હતો? તો જૂના સમયમાં ઘરના તળિયાને આપણે લીંપવા માટે ગાય ભેંસના છાણનો ઉપયોગ કરતા હતા. જો તમને પક્ષી જેવી પાંખો મળે તો તમે શું કરશો? મને તો પક્ષી જેવી પાંખો મળે તો ઊડીને નવા નવા સ્થળોનો પ્રવાસ કરું. તો આ રીતે આપણે પ્રશ્નના જવાબ લખીશું. તો આગળના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.